राधनपुर रेलवे स्टेशन की बाजू में आवेला नर्मदा केनाल पासे बंदूकनी गोळीए नीलगायनी हत्या कराई हती। बंदूकना भड़ाके थयेली नीलगायनी हत्यानथी जीवदया प्रेमीओमां रोष जोवा मळ्यो हतो। राधनपुर रेलवे स्टेशन की बाजू में आवेला नर्मदा केनाल पासे कोई अजाण्या शख्सोए बंदूकनी गोळीए नीलगायनी हत्या करी हती। लोकोने जाण थता ज लोको द्वारा वन विभागने जाण करवामां आवी हती। वन विभाग अधिकारी जयेशभाई चौधरी तेमज टीम साथे घटनास्थळे पहोंच्या हता। જીવદયા પ્રેમીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। બપોરના સમયે બંદૂકનો અવાજ આવ્યો, અમે આ બાજુમાં રેલવે સ્ટેશન જોડે હતા, કીતુસનો અવાજ આવ્યો તો અમે તપાસ માટે અવાજ આવ્યો એ દિશામાં आया तो तपास करता मळ्यु के जे आ सुजलम केनाल काची केनाल फ्लोट केनाल छे एनी अंदर नीलगाय ने बंदूक नी गोळी मारेल हती अने एनी अंदर थी मांस मटन जे हतुं ए बधुं नराधमो लई अने फरार थई गयेल हता। अंदर अमे वन विभाग वाला ने जाण करी आ तो आईने जोयुं तो अंदर गोळी पण निकळी सबूत छे। અમારી એટલી માગણી છે કે અહીં બાજુમાં અમારા જેવા વ્યક્તિઓ બધાએ છે અને નરાધર્મો આવું ઉધમ કૃત્ય કરે છે તો એમના માટે કડક ને કડક કાર્યવાહી થાય, પૂરી તપાસ થાય એવી અમારી માંગ છે સરકાર। રાધનપુર રેલવે સ્ટેશનની બાજુમાં આશરે 2 વાગ્યાના સમયે થયો હશે આશરે, ત્યારે અમને ગોળી મારવાનો એવો અવાજ આવ્યો, બંદૂકનો અવાજ આવ્યો એવી વખતનો। તો અમે ખબર પડી કે આવી વખતનો બનાવ બન્યો છે, તો અમે તપાસ કરવા અહીંયાથી નીકળ્યા કે શનો અવાજ આવ્યો છે। તો અમે તપાસ કરતાં રેલવે સ્ટેશન બાજુ આવ્યા, મેં અમદાવાદ 3 રસ્તેથી કરી અને મેં અવાજ આવ્યો હતો એટલે તપાસ કરતાં અમે ઠેઠ રેલવે બાજુ આવ્યા। રેલવે બાજુ આવીને જોયું છે તો બાજુમાં નીલગાય, જે કાળી નીલગાય જે કહેવામાં આવે છે ને, એને ગોળી મારી અને એને મારી નાખવામાં આવેલી છે। અને અમારી નજર સમક્ષ અમે જોઈને આવ્યા છીએ કે માંસ કે એનું કાંઈ પણ રાખ્યું નથી, જે પણ વસ્તુ હતી બધું તમામ વસ્તુ લઈ અને ભાગી ગયેલા છે। આજે ગોળી મારેલી અને ગોળીનો પણ પ્રૂફ અમારી સાથે છે, અમારા કણે પડ્યો છે અને વન વિભાગવાળા સાહેબો પણ હાજર થયેલા છે અને એમને પણ તપાસ કરી છે અને એ પણ જોઈ તપાસ કરી અને આનું જે પણ કાર્યવાહી કરવામાં આવે ને એવી કડક ને કડક કાર્યવાહી થાય એવી અમારી માગણી છે સરકાર આગળ, જે પણ ગુનેગાર હોય તે। શું નામ તમારું? મારું નામ મેવાભાઈ ભરવાડ। પ્રહલાદભાઈ ઠાકોર સાથે સમય મીડિયા ન્યૂઝ રાધનપુર પાટણ।